નંદેસરી તાલુકા પંચાયતના સભ્ય રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલને જે સતત ચાર થી પાંચ ટર્મ ગેરહાજર રહેતા તેમનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું આજે વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં પરના કામોમાં મુખ્ય કામ નંદેસરી તાલુકા પંચાયતના સભ્ય રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલને જે સતત ચાર પાંચ ટર્મ ગેરહાજર રહેતા તેમનું સભ્ય પદ રદ કરવા માટેની દરખાસ્ત આવી હતી જે બાબતે સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ અને તેમને પણ સાંભળ્યા બાદ કાયદા રાજકીય રીતે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે જે બાબતે રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલે જણાવ્યું કે આજે કાર્યવાહી થઈ રહી છે તે રાજકીય રીતે નાકુરી રાખીને કરવામાં આવી રહી છે કારણ કે સભ્ય જો ગેરહાજર હોય તો બીજા દિવસે પણ સહી કરવામાં આવતી હોય છે પરંતુ આ રાજકીય રીતે કિંદનાકુરી રાખી મારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જેને હું આગળ કાયદાકીય રીતે પડકારીશ જ્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે પંચાયત ધારાની જે જોગવાઈ છે અને એના નિયમો મુજબ જે કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારે જણાવ્યું હતું કે આ કોઈ રાજકીય નહીં પરંતુ જેઓ સતત ગેરહાજર રહેતા પંચાયત ધારા મુજબ જે કાર્યવાહી કરવામાં આવે છે તે મુજબની કાર્યવાહી કરવામાં આવતા તેમનું સભ્યપદ રદ થયું હતું આજરોજ વડોદરા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજવામાં આવી જેમાં તાલુકા પંચાયત વડોદરાના વિવિધ વિકાસલક્ષી કામો જે પંદરમું નાણાંપંચ અને તાલુકા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કામો જે અગાઉ લેવામાં આવ્યા હતા તે કામો ફેરફાર માટે રજૂ કરવામાં આવ્યા હતા સામાન્ય સભા સમક્ષ જે સામાન્ય સભામાં સર્વાનુમતે ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારબાદ નંદેસરી તાલુકા પંચાયતની સીટના જે સદસ્ય છે તેઓ સતત સામાન્ય સભામાં ચાર બેઠકોથી ગેરહાજર રહેલા છે તો તેમની વિરુદ્ધ આજની સભામાં ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ બોતેર મુજબ જે નિર્ણય લેવાનો છે તે બાબતે ચર્ચા કરવામાં આવી અને સભા દ્વારા તેઓને સતત ચાર બેઠકમાં ગેરહાજર રહ્યા હોવાથી તેઓને દૂર કરવા માટે નિર્ણય કરવામાં આવેલો છે શ્રી રાજેન્દ્રસિંહ મંગળશ્રી ગોહિલ રહે નંદેસરી તાલુકો જિલ્લો વડોદરા એ સતત ચાર સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા છે તેથી ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ બોતેરની પેટાળ કલમ એકના ખંડ ક તથા ખ ની જોગવાઈ મુજબ તેમને રદ કરવામાં આવે છે રજૂઆત કરી હતી પણ આ તો બધા રાજકીય નેતાઓને આ બધાની સાંઠગાંઠથી આપણને એ કરેલા છે એટલે આગળ આપણે જે કાર્યવાહી થતી હશે એ કરીશું